ચાલો આપણે મીન્સ કે અહીંયાથી અટકેલા હતા, વિડીયો સ્ટોપ થઈ ગયો હતો, આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીએ. અને અલ્પ પ્રમાણમાં, અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને સાથે સાથે એલ્યુમિનિયમ પણ ધરાવે છે. તો તમને મિસ ધાતુનું બંધારણ પૂછી શકાય એક્ઝામમાં કે મિસ ધાતુના બંધારણમાં શું હોય છે. તો ભાઈ એની અંદર લેન્થેનોઇડ હોય છે, લેન્થેનોઇડ ધાતુ હોય છે એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે 95%. આયર્ન હોય છે 5%, ને અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ હોય છે. ચાલો ક્લિયર છે. તો આ મિસ ધાતુનું બંધારણ છે. હવે મિસ ધાતુનો ઉપયોગ શું? તો જે મિસ ધાતુ છે, જે મિસ ધાતુ છે એ મિસ ધાતુનો ભાઈ મોટો જથ્થો મેગ્નેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવા માટે વપરાય છે. કે આ જે મિસ ધાતુ જે છે એ મિસ ધાતુનો ઉપયોગ શાના માટે થાય છે? તો એને મેગ્નેશિયમ સાથે મિશ્ર ધાતુ બનાવવા માટે વપરાય છે. તો આ જે બંનેનું મિશ્રણ છે, મિસ ધાતુ પ્લસ મેગ્નેશિયમ, તો આનું આનો ઉપયોગ શું, આનું કામ શું? તો આનું કામ છે બંદૂકની ગોળી બનાવવાનું, બંદૂકની ગોળી બનાવવા માટે. પછી કવચ, મીન્સ કે જે આપણે બાહુબલી જોયું હશે તો એની ઉપર જે આપણી બોડી ઉપર જે બધું પહેરવામાં આવે છે જે હોય છે કવચ, તે કવચની બનાવટમાં. પછી લાઇટર, લાઇટરમાં જે ઉપરનો જે પથ્થર હોય છે એ આપણે મીન્સ કે જેને રોટેશન કરે છે જેનાથી સ્પાર્ક થાય છે, તો લાઇટરમાં જે ચકમક માટેનો જે પથ્થર છે એ પથ્થરની બનાવટ પણ મિસ ધાતુ માટે હોય છે. તો લાઇટરમાં ચકમક માટેનો જે પથ્થર છે એ પથ્થર પર શું છે, એક જાતની મિસ ધાતુ છે. ક્લિયર છે? તો આ મિસ ધાતુના ઉપયોગો છે. ચાલો આગળ જઈએ આપણે લેન્થેનોઇડના ઉપયોગો માટે. તો લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડની વાત કરીએ, મિશ્ર તો લેન્થેનોઇડના જે મિશ્ર ઓક્સાઇડ સંયોજનો છે, આ મિશ્ર ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ છે પેટ્રોલિયમ ભંજનમાં ઉદ્દીપક તરીકે. તો લેન્થેનોઇડના જે ઓક્સાઇડ છે, મિશ્ર ઓક્સાઇડ છે, એનો ઉપયોગ છે પેટ્રોલિયમના ભંજનમાં ઉદ્દીપક તરીકે તેનો ઉપયોગ થાય છે. અને વાત કરીએ આગળના ઉપયોગની, ઓક્સાઇડનો ઉપયોગ પેટ્રોલિયમ ભંજનમાં ઉદ્દીપક તરીકે યાદ રાખીશું. તો કેટલાક ઓક્સાઇડ્સ, લેન્થેનોઇડના જે કેટલાક ઓક્સાઇડ સંયોજનો છે જેનો ઉપયોગ ટેલિવિઝનમાં, જે ટીવી હોય છે ટીવીમાં, ટેલિવિઝનના પરડા, મીન્સ કે જે સ્ક્રીન હોય છે, આગળની જે સ્ક્રીન હોય છે એ પરડામાં સંદીપક એટલે કે ફોસ્ફરસ, મીન્સ કે યાદ કરો આપણે કીધેલું કે ભાઈ પેલા 11 સાયન્સમાં કે પરડા પર અથડાય એટલે પ્રસ્ફુરણ કરે, તો એવા સંદીપક તરીકે અને બીજો એનો લાસ્ટ ઉપયોગ છે એનો પ્રસ્ફુરણ પૃષ્ઠો મીન્સ કે સરફેસમાં પ્રસ્ફુરણ કરવું હોય તો એમાં પણ તેનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારે તમારો અહીંયા જે ટોપિક છે લેન્થેનોઇડ, એ લેન્થેનોઇડ આપણે અહીં કમ્પ્લીટ કરીએ છે. ક્લિયર થાય છે? તો આપણે એક્ટિનોઇડની શરૂઆત થોડી ઘણી કરી દઈએ. એક્ટિનોઇડની નામ શું છે, પરમાણુ ક્રમાંક શું છે, એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું આવશે, તો એ ટોપિક આપણે અહીં લઈ લઈએ છે. તો શરૂઆત આપણે કરી દઈએ એક્ટિનોઇડ વિશે. ચાલો આપણે સેમ કન્ટિન્યુ કરીએ વિડીયોને અને
નવા પોઈન્ટ પર આવી જઈએ, જે લાસ્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો. એ ચેપ્ટર લાસ્ટ પોઈન્ટ છે આપણો એક્ટિનોઇડ્સ. એક્ટિનોઇડ્સ આપણા ટોપિકનું નામ છે, એક્ટિનોઇડ્સ. તો સૌથી પહેલા શું થશે એક્ટિનોઇડમાં? તો એક્ટિનોઇડ્સ ખરેખર શું છે? તો તમે જોશો તો થોરિયમ, થોરિયમથી શરૂઆત થાય, થોરિયમથી લઈને લોરેન્સિયમ, થોરિયમથી લઈને લોરેન્સિયમ સુધીના આ જે 14 તત્વો છે, એ 14 તત્વો ખરેખર શું કહેવાય છે? એક્ટિનોઇડ્સ કહેવાય છે. અને એને સામાન્ય સંજ્ઞા આપણે જેમ પ્રમાણે એલેન કહેતા તેમ આપણે શું કહેશું? એએન પણ કહી શકે, એક્ટિનોઇડ્સ, એક્ટિનોઇડ્સ એવું લખીએ છીએ. પણ આ જે 14 તત્વો છે, એ 14 તત્વ જેવા જ રાસાયણિક ગુણધર્મ કોના છે? એક્ટિનિયમના છે. માટે આપણે તેનો પણ અભ્યાસ કરીશું સાથે સાથે. ચાલો તો વાત કરીએ. સૌથી પહેલા હું એ નામ લખતો જાઉં છું, નામ લખી દઈએ, બાજુમાં એની સંજ્ઞા લખતા જઈશું આપણે. બસ આજે ખાલી આપણે શું કરીશું? માત્ર ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન સમજવાનો પ્રયત્ન કરીશું. તો વાત કરીએ ના, તો સૌથી પહેલું તત્વ લઈ લઈએ આપણે એક્ટિનિયમ. પહેલું તત્વ છે એક્ટિનિયમ. એક્ટિનિયમની સંજ્ઞા હોય છે એસી, એક્ટિનિયમ એસી. ચાલો બીજું તત્વની વાત કરીએ. બીજું તત્વ હોય છે થોરિયમ. થોરિયમને દર્શાવીશું આપણે ટીએચ દ્વારા. થોરિયમનો મતલબ થશે ટીએચ, સોરી ફોર ધેટ, થોરિયમ હોય છે ટીએચ. ક્લિયર છે? ચાલો થોરિયમ ટીએચ. ત્યાર પછી જે ત્રીજું તત્વ છે એનું નામ છે પ્રોટેક્ટિનિયમ. પ્રોટેક્ટિનિયમ નામ છે ટીજાનું, પ્રોટેક્ટિનિયમ. તો પ્રોટેક્ટિનિયમ પરથી આવશે પીએ, આવશે પીએ. યાદ રાખજો, પ્રોટેક્ટિનિયમ, પ્રો પરથી પીઆર યાદ નહીં રાખતા, કારણ કે પીઆર માટે આવે છે પ્રિસિઓડિયમ. પીઆર માટે આવતું હોય છે પ્રિસિઓડિયમ, પણ અહીં પ્રોટેક્ટિનિયમ માટે આપણે પીએ લેશું. યાદ રાખજો, હજુ બી કહું મિસ્ટેક નહીં કરતા. પ્રો, પ્રો પરથી આપણે પીઆર લખાઈ જશે, તો પીઆરનો મતલબ શું થશે? પ્રેસિઓડિયમ. પ્રેસિઓડિયમ એટલે કે પીઆર લેશું. પ્રોટેક્ટિનિયમમાં આપણે પી એ લેશું, યાદ રાખજો. ચાલો ત્યાર પછી ચોથા તત્વની વાત કરીએ, જે તમને ફેમિલિયર છે, યાદ આવી ગયો હશે, યુરેનિયમ. યુરેનિયમની સંજ્ઞા આપણે યુથી દર્શાવીએ છીએ. ચાલો ત્યાર પછી વાત કરીએ નેપ્ચ્યુનિયમ. નેપ્ચ્યુનિયમની વાત કરીએ, નેપ્ચ્યુનિયમ આવશે એન પી, નેપ્ચ્યુનિયમ. ચાલો ત્યાર પછી આવશે પ્લુટોનિયમ. પ્લુટોનિયમ, સોરી ફોર ધેટ, પ્લુટોનિયમ. પ્લુટોનિયમમાં આવશે પીયુ, પ્લુટોનિયમ મીન્સ કે પીયુ. ત્યાર પછી આવશે અમેરિસિયમ. અમેરિસિયમની વાત કરીએ તો આન્સર સંજ્ઞા આવશે એની એએમ, અમેરિસિયમ એએમ. ચાલો આગળ જઈએ. અમેરિસિયમ પછી આવશે સીએમ. ક્યુરિયમ એનું નામ આપવામાં આવ્યું છે, ક્યુરિયમ. શું છે? ક્યુરિયમ. તો ક્યુરિયમને દર્શાવીશું આપણે સીએમ. ક્યુરિયમ માટે આવશે સીએમ. કેલિફોર્નિયમ યાદ નહીં રાખતા, ક્યુરિયમ મીન્સ કે આવશે સીએમ. ક્લિયર છે? ચાલો ત્યાર પછી વાત કરીએ બર્કેલિયમ. તો બર્કેલિયમની વાત કરીએ, એના માટે એની સંજ્ઞા આવશે બી કે, બર્કેલિયમ બી કે. ત્યાર પછી તત્વ છે કેલિફોર્નિયમ. તો કેલિફોર્નિયમની વાત કરીએ, તો કેલિફોર્નિયમ માટે આવશે કેલિફોર્નિયમ, તો આવશે સીએફ, કેલિફોર્નિયમ સીએફ. ચાલો આગળ જઈએ. આગળની પાટે આવશે આઇન્સ્ટાઇનિયમ. આઇન્સ્ટાઇનિયમ, આઇન્સ્ટાઇનિયમ માટે સંજ્ઞા આવશે આઇન્સ્ટાઇન, ઈએસ, આઇન્સ્ટાઇનિયમ ઈએસ. ચાલો પછી આવશે
फर्मियम, फर्मियम माटे आवशे एफएम फर्मियम, पछी आवशे मेंडेलिनियम, पछी आवशे मेंडेलिनियम। तो मेंडेलिनियम माटे आवशे एमडी मेंडेलिनियम एमडी। पछी आवशे नोबेलियम, नोबेलियम आवशे एनो, पास आवशे लॉरेंशियम। तो लॉरेंशियम माटे आपणे लई लेशुं एलआर। क्लियर छे? तो तमे जोशो तो टोटल आपणा 15 तत्वो थई जशे। तो थोरियम थी लईने लॉरेंशियम सुधीना 14 तत्वो प्लस एक्टિનિયમ ना जे गुणधर्म छे એક્ટિનોઇડ ને મળતા આવે છે, માટે એનો પણ અભ્યાસ આપણે અહીં કરીશું। ક્લિયર છે? તો સંજ્ઞા અને નામ તમારે શું કરવા પડશે, યાદ રાખવા પડશે। હવે સાથે સાથે આપણે શરૂઆત કરીએ એના પરમાણુ ક્રમાંકથી। તો પરમાણુ ક્રમાંકને એક કામ કરીએ, આ બાજુ લખી દઈએ આપણે શરૂઆતમાં પરમાણુ ક્રમાંક। ચાલો તો એક્ટિનિયમની વાત કરીએ। એક્ટિનિયમનો પરમાણુ ક્રમાંક હોય છે 89। કન્ટિન્યુ તમારે શું કરવાનું છે, એડ કરતા જવાનું છે। નેવ્યાસી પછી નેવ, એકાણું, બાણું, ત્રાણું, ચોરાણું, 95, 96, 97, 98, 99, 100, 101, સોરી વોટ ઇટ 102। તો આ પ્રકારે જે 90 થી લઈને જે 103 સુધીના તત્વો છે તેને એક્ટિનોઇડ્સ કહેવાશે। જે શરૂઆતનો એક્ટિનિયમ છે એ એકચ્યુઅલી તમને આઈડિયા આવી ગયા હશે કે એ તમારી લાસ્ટ જે સંક્રાંતિ શ્રેણી છે, સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે, જેમ આપણે વાત કરી રહી હતી લેન્થેનમની, સેમ એ જ પ્રમાણે અહીંયા આવશે એક્ટિનિયમ। ક્લિયર થાય છે? ચાલો હવે આપણે આગળની વાત કરીએ, અગટલી આપણે સમજવાનો વાત કરીએ, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, ઇલેક્ટ્રોનિય રચનાની વાત કરીએ। ચાલો હવે પાછો સવાલ આવે કે આમાં શું આવશે 89। તો ભાઈ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, પેલામાં લેન્થેનમમાં ઝેનોન સુધી આવી ગયેલું હતું। તો હવે વિચારો આમાં શું આવશે, હવે આમાં આવી જશે રેડોન। તો રેડોન સુધીની જે ઇલેક્ટ્રોનની રચના છે એ રેડોન સુધીની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન આમાં આવી જશે। તો રેડોનને જો આપણે ગણીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, મીન્સ કે 6 સુધીની આવર્ત સંપૂર્ણ ભરાઈ ગયેલી છે। તો પછી ઇલેક્ટ્રોન કઈ આવર્તમાં જશે, 7મી આવર્તમાં જશે, ને 7મી આવર્ત એટલે કઈ આવશે, 7s। કે થાય છે? તો 7s, 7s માં શું થશે, બે ઇલેક્ટ્રોન તમારા જશે। ક્લિયર થાય છે? 7s ની અંદર બે ઇલેક્ટ્રોન જશે। અને બાજુમાં એક્ટિનિયમ મેં તમને પહેલાં જ કીધું કે ડી વિભાગનું તત્વ છે, એ 6D માં એક ઇલેક્ટ્રોન જશે। તો આ પ્રમાણે એક્ટિનિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બની જશે। ખરેખર ઇલેક્ટ્રોન સૌપ્રથમ 7s માં જ દાખલ થશે, પણ જ્યારે બહાર નીકળવાની વાત આવશે ત્યારે પણ 7s માંથી નીકળતો હોવાથી આપણે એને શું કરીએ છીએ, છેલ્લે લખીએ છીએ। માટે 6D1, 7S2 આ પ્રકારે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે। ચાલો હવે વાત કરીએ થોરિયમ, જેમ પહેલામાં સિરિયમ, જે પહેલું તત્વ સિરિયમ વિચિત્ર હતું કે જેમાં 5D માં ઇલેક્ટ્રોન હતો, તો અહીંયા પર શું થશે, 6D માં જ ઇલેક્ટ્રોન રહેશે। તો અહીંયા થઈ જશે 6D2, કે જે એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ 6D2 માં જ થશે, અને 7S2 જેમ છે તેમ રહેશે। તો પહેલામાં તો 4F1 આવી જતું હતું, આમાં તમારું 5F1 આવતું નથી, મારે થોરિયમની જે કોન્ફિગરેશન છે તે તમારે શું કરવી પડશે, મેમોરાઇઝ રાખવી પડશે। ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ, પ્રોટેક્ટિનિયમ પર જઈએ। પ્રોટેક્ટિનિયમની વાત કરીએ તો ભાઈ હવે જે ત્રીજો ઇલેક્ટ્રોન છે, મીન્સ કે આની વાત કરીએ હજુ એક ઇલેક્ટ્રોન દાખલ થશે, હવે ઇલેક્ટ્રોન દાખલ થશે 5F થી શરૂઆત થઈ જશે। તો 5F માં બે જશે, 6D માં હજુ બી એમાં એક ઇલેક્ટ્રોન રહેશે, અને સાથે સાથે રહેશે 7S2। તો પહેલામાં તમે જોશો તો સિરિયમથી લગભગ તમને ડી કક્ષક અને પેલી અર્ધપુરીય ગેન્ડોલિનિયમમાં જોવા મળતું હતું, ત્યારે આમાં તમને પ્રોટેક્ટિનિયમમાં પણ 6D કક્ષક તમને જોવા મળશે, મીન્સ કે બહુ વિચિત્ર કોન્ફિગરેશન છે આ બધી। ચાલો ત્યાર પછી વાત કરીએ યુરેનિયમ, યુરેનિયમમાં શું થશે, તો યુરેનિયમની વાત કરીએ તો યુરેનિયમમાં સેમ હવે એક ઇલેક્ટ્રોન દાખલ થશે,
तो 5F 3 થઈ જશે સેમ 6D 1 પર રહેશે સાથે સાથે 7S 2 પર જેમ છે તેમ રહેશે જ ક્લિયર છે યુરેનિયમ પછી આપણે જે નેપ્ચ્યુનિયમ તો નેપ્ચ્યુનિયમ માં સેમ વસ્તુ એક ઇલેક્ટ્રોન એડ કરો 5F4 6D1 7S2 આ પ્રકારની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન રહેશે તો નેપ્ચ્યુન સુધી તમને ડી કક્ષક જોવા મળશે પણ જેવું પ્લુટોનિયમ આવી જશે તો પ્લુટોનિયમની અંદર તમને સીધું 5 નહીં આવશે પણ સીધું 6 આવી જશે અને સાથે સાથે થઈ જશે 7S2 મીન્સ કે તમને નેપ્ચ્યુનિયન સુધી 6D કક્ષકમાં ઇલેક્ટ્રોન દેખાશે પણ જેવું પ્લુટોનિયમ આવશે પછી ડી કક્ષક ગાયબ થઈ જશે યાદ રાખવાનું છે ચાલો પછી તો સેમ વસ્તુ 5F7 7S2 હવે કેલિફોર્નિયમની વાત કરીએ અર્ધપૂર્ણ રચનાને મેળવી દેલી છે હવે કેલિફોર્નિયમમાં શું સોરી ક્યુરિયમમાં શું થવાનું કે 5F જો 8 લખું તો એ શું કરશે અર્ધપૂર્ણ રચના મેળવવા માટે એક ઇલેક્ટ્રોન બાજુની 6D1 કક્ષકમાં ટ્રાન્સફર કરશે અને આ મુજબની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન મેળવી લેશે કારણ કે અર્ધપૂર્ણ રચના મેળવવા માટે ચાલો બર્કલેમની વાત કરીએ એમાં શું થવાનું 5F 8 ની લગતા સીધા 9 આવશે કારણ કે એક ઇલેક્ટ્રોન આપણે 6D1 માં મૂકેલો હતો માટે 5F9 સેમ કેલિફોર્નિયમ 5F10 5F10 7S2 આવશે આમાં આવશે 5F11 7S2 ફર્મિયમની વાત કરીએ તો ફર્મિયમમાં હોય છે 5F12 7S2 કન્ફિગરેશન ચાલો સેમ 5F13 7S2 નોબેલિયમની વાત કરીએ તો નોબેલિયમમાં બી સેમ વસ્તુ 5F14 7S2 હવે આમાં તમારે 15 નથી કરવાનું ભાઈ વધુમાં વધુ 14 જ જાય તો શું કરો બાજુમાં એક ઇલેક્ટ્રોન આપી દેવ તો 5F14 6D1 7S2 તો ઉપરના જે તત્વો છે જેમાં 6D છે એ જ તમારે મોટે ભાગે યાદ રાખવાના છે બાકી તો આ જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે જેમ આપણે લેન્થેનોઇડમાં ભણીને આવ્યા ટીચ પ્રમાણે આમાં પણ તમને જોવા મળશે ક્લિયર છે ચાલો હવે એમાં આપણે એમાં મોટે ભાગે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ હતી +3 હતી તો તમને પણ આમાં +3 તો જોવા મળશે જ પણ સાથે સાથે +4 પણ જોવા મળી શકે જ્યારે પેલામાં +2 જોવા મળતી હતી +3 જોવા મળતી હતી અને કેટલાક તત્વોમાં +4 જોવા મળતી હતી જ્યારે આમાં તમને બધા જ તત્વોમાં મોટે ભાગે +3 જોવા મળશે સાથે સાથે +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળતી હોય છે ક્લિયર છે તો +3 ની વાત કરીએ તો +3 ની અંદર 6D1 જે પહેલું તત્વ છે એક્ટિનિયમ તો એક્ટિનિયમની વાત કરીએ જો +3 હોય તો આમાં થઈ જશે ટોટલ ખાલી માટે બની જશે 5F0 અમારી જો 3 ઇલેક્ટ્રોન દૂર કરું આમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો યાદ કરો પહેલામાં સીરિયમ બી થોડીક વિચિત્ર હતી કે જેમાં એક ઇલેક્ટ્રોન 4F માં ટ્રાન્સફર થતો હતો હવે આમાં શું થશે કે 3 ઇલેક્ટ્રોન તમે ગાયબ કરશો તો 2 અમારી જશે 1 અમારી જશે તો 6D નો એક ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરી જશે 5F1 માં તો આ જે કોન્ફિગરેશન છે તમારે યાદ રાખવાનું છે પહેલામાં સીરિયમને યાદ રાખવાનું છે આમાં પહેલું તત્વ થોરિયમને યાદ રાખવાનું છે +3 માટે ચાલો ત્યાર પછી પ્રોટેક્ટિનિયમની વાત કરીએ તો આમાંથી આપણે 3 ઇલેક્ટ્રોન દૂર કે 2 ને 3 તો બની જશે 5F2 આમાંથી 3 ને દૂર કરીએ 5F3 સેમ 5F4 સેમ હવે જોજો 2 એક આમાંથી દૂર કરો બનશે 5F5 ક્લિયર થાય છે 2 બીજો એક આમાંથી દૂર કરો તો બની જશે 5F6 આમાં બની જશે 5F7 આમાં બનશે 5F8 આમાં જઈએ 5F9 5F9 આ બાજુ જઈએ 5F10 થાય છે 5F10 સેમ વસ્તુ 5F11 જોવા મળશે 5F12 5F13 જોવા મળશે અને લાસ્ટમાં જોવા મળશે 5F14 મીન્સ કે જે +3 ઓક્સિડેશન અવસ્થા છે તે તમને જો તમે જોવા મળશે કે બધામાં જ F કક્ષક કન્ટિન્યુ તમને જોવા મળતી હોય છે
કે 0 થી લઈને 14 સુધી તમને કન્ટિન્યુ આ પ્રકારે પ્લસ 3 વાળી જોવા મળશે. હવે 4ની વાત કરીએ, 4માં શું થાય? હવે 4માં ભાઈ એની બાહ્યરમ કક્ષામાં ઇલેક્ટ્રોન જ 3 છે, માટે એક્ટિનિયમ પ્લસ 4 ધરાવતું સંયોજન બનાવતું નથી. હવે પહેલું તત્વ થોડિયમની વાત કરીએ, તો થોડિયમમાં શું થઈ શકે? તો થોડિયમમાં જો 4 ઇલેક્ટ્રોન દૂર કરીએ, તો 4 ઇલેક્ટ્રોન દૂર કરવાને લીધે આની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બની જશે 5F0 બની જશે. શું બની જશે? 5F0. ત્યાર પછી તમે જોશો તો આમાં પણ સેમ, તમે બધાની બાહ્યરમ કક્ષામાંથી 4 દૂર કરશો. માની લો કે આમાંથી હું 4 દૂર કરું, તો 2, 3, 4, તો એના પછીનું જે તત્વ છે એમાં શું થઈ જશે? 5F1 થઈ જશે. અમારી 4 દૂર કરશો, 2, 3, 4, તો આમાં થઈ જશે 5F2. હવે હું બધું લખતો નથી, તો સેમ તમે 4 ઇલેક્ટ્રોન સેમ દૂર કરતા જશો, તો આ જ પ્રમાણે આંકડો વધતો જશે ને લાસ્ટમાં આંકડો આવશે 5F. 2, 3, 4 અહીંયાથી દૂર કરો, તો 5F13 તમારો લાસ્ટ ડિજિટ બનશે. મીન્સ કે કન્ટિન્યુ આ જ પ્રકારે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બનશે. ક્લિયર થાય છે? તો આની પ્લસ 3 અને પ્લસ 4ની જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ મેં તમને સમજાવી. આઈડિયા આવે છે? ચાલો હવે વાત કરીએ આના શોર્ટકટની, કે ભાઈ આનું શોર્ટકટ શું આવી શકે, શું બની શકે આનું શોર્ટકટ, તો નામ કેવી રીતના આપણે યાદ રાખીશું. ક્લિયર છે? તો સમજો, આપણે થોડુંક બનાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયાથી લખીએ એસી ઠા, TH માટે ઠા લેશું, એસી ઠા, PA માટે પરા, એસી ઠા પરા, યુ માટે લેશો ઉન, ઉન, એસી ઠા પરા ઉન પર, NP છે, NP માટે શું લેશું આપણે? ઉનપે લખીશું, ઉનપે, 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 પીયુ મીન્સ કે પુરાના, એસી ઠા પરા ઉનપે, ઉન આમાં આવશે UN, ઉનપે એટલે ઉનપે, ખબર પડે છે? એસી ઠા પરા ઉનપે, પીયુ મીન્સ કે પુરાના, AM, AM એટલે કે અમેરિકા, અમેરિકન, સોરી પુટ ઇટ, અમેરિકન, અમેરિકન, CM મીન્સ કે કંપની, કંપની કા, કા આપણે એક્સ લેશું, તો એસી ઠા પરા ઉનપે પુરાના અમેરિકન કંપની કા, BK, BK માટે લેશું બાકી, બાકી, CF, CF માટે થશે, સી માટે હું લેવું છું સીલિંગ, સીલિંગ ફેન, સીલિંગ ફેન એટલે કે આપણી જે છત હોય છે, છત પર જે પંખો હોય છે આપણે એને સીલિંગ ફેન કહીએ છે. તો બાકી સીલિંગ ફેન, ES, ES માટે લેશું એસી, એસી, FM માટે ફેમિલી, ફેમિલી, એસી ફેમિલી, MD માટે મિડલ ક્લાસ, મિડલ ક્લાસ, મિડલ ક્લાસ, NO માટે નો, LR માટે લઈ લેશું લડકી, ને એક શબ્દ એક્સ્ટ્રા એડ કરીશું રાજી. હવે હું આખું વાંચું, એસી ઠા શબ્દ જોજો, એસી ઠા પરા ઉનપે, એસી ઠા પરા ઉનપે પુરાના અમેરિકન કંપની કા, બાકી એટલે કે મીન્સ કે એની પાસે અમેરિકન કંપનીનું એસી હતું, બાકી સીલિંગ ફેન માટે જે મિડલ ક્લાસ ફેમિલીની જે લડકી છે એ કોઈ દિવસ રાજી થતી નથી, માટે એસી ઠા પડા ઉનપે પુરાના અમેરિકન કંપની કા, બાકી સીલિંગ ફેન એસી ફેમિલી મિડલ ક્લાસ નો લડકી રાજી. ક્લિયર થાય છે? તો એનું શોર્ટ ફોર્મ છે, તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. પાછું રિપીટેશન કરું, એસી ઠા પડા ઉનપે પુરાના અમેરિકન કંપની કા, બાકી સીલિંગ ફેન એસી ફેમિલી મિડલ ક્લાસ નો લડકી રાજી. તો આનું શોર્ટ ફોર્મ છે, જેથી તમને આના નામ યાદ રાખવામાં ઇઝી પડશે. તો અહીં આપણે એક્ટિનિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન સાથે સાથે એની ઓક્સિડેશન અવસ્થાનો પણ અભ્યાસ કર્યો છે. ક્લિયર છે? થોડુંક એક નાનો મોટો પોઈન્ટ ચલાવી દઈએ આપણે, કે મોટે ભાગે તમે બધા જ આ તત્વો જોશો તો આ બધા જ તત્વો શું છે? રેડિયો સક્રિય તત્વો છે, બધા જ રેડિયો સક્રિય તત્વો છે. તો જો રેડિયો સક્રિય તત્વો હોય
तो इनो शू आवशे अर्ध आयुष्य समय होय छे, एनो शू होय छे अर्ध आयुष्य समय होय छे। तो समझो कि जे शुरुआतना तत्वो छे, जे शुरुआतना तत्वो छे तेनो अर्ध आयुष्य समय लांबो होय छे। याद रखो, मीन्स के जे तमने थोरियम देखाय छे, प्रोटेक्टिनियम देखाय छे, यूरेनियम देखाय छे, तेमनो जे अर्ध आयुष्य समय होय छे केवो होय छे, लांबो होय छे। पर जेम जेम परमाणवीय क्रमांक वधे तेम तेम आजे अर्ध आयुष्य समय छे ए घटतो जाय छे। ए शुं थाय छे? घटतो जाय छे। तो आज समय छे, समझो शुरुआतना तत्वनो जो एक दिवस ले लीए तो ये घटतो जईने 3 मिनिट सुधीनो होय छे। आज दिवस होय छे, शुं होय छे? शुरुआतना तत्वनो एक दिवस थी शुरुआत करीए तो शुरुआतनो जो एक दिवस होय तो जे नीचे तरफ जईए, मीन्स के नोबेलियम लॉरेन्शियम तरफ जईए, तो एनो माटर ने माटर केवो होय छे? 3 मिनिटनो होय छे। क्लियर? तो खूबज ओछो अर्ध आयुष्य समय होवाने लीधे जे અંતના તત્વો છે, અંતના તત્વો એને જો આપણે બનાવવા હોય તો એ માત્ર ને માત્ર આપણે સામાન મળશે નેનોગ્રામ। તમે વિચાર કરો આપણે જો બનાવવા ગયા, કારણ કે જેવો બનશે એવો તરત જ એ શું કરશે, રેડિયો સક્રિય તત્વો છે માટે નીકળી જશે। માટે એ બનાવવો હોય તો માત્ર આપણે નેનોગ્રામમાં જ બનાવી શકીએ છીએ। નેનોગ્રામમાં બનાવતા હોવાથી તેનો અભ્યાસ કેવો છે, ખૂબ જ મુશ્કેલ હોય છે। તો આ વસ્તુ બી આપણે યાદ રાખીશું। ક્લિયર? તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન વિશે આપણે સમજેલા છે। હવે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનમાં થોડુંક જો નજર મારીએ તો આ જે બધા જ તત્વો છે, બધા તત્વોની જેમ આપણે લેન્થેનોઇડમાં જોઈને આવ્યા, તેમાં 6s2 બધામાં ભરેલી હતી, તો સેમ આમાં પણ તમે જોશો તો બધામાં 7s2 બધામાં શું છે, કમ્પ્લીટલી ફિલ્ડ થયેલી છે। બધામાં 7s2 ઇલેક્ટ્રોન તમને જોવા મળશે, સાથે સાથે બીજા 5f અને 6d કક્ષક પણ ધીમે ધીમે ભરાતી હોય છે। હવે 5f ની વાત કરીએ તો 5f માં 14 ઇલેક્ટ્રોન્સ ભરાતા જશે, પણ એક થોરિયમ વિઝિટર છે કે જેમાં f કક્ષકમાં ઇલેક્ટ્રોન હોતા નથી, પરંતુ ત્યાર પછી pa મીન્સ કે પ્રોટેક્ટિનિયમ પરથી જો શરૂઆત કરીએ તો પ્રોટેક્ટિનિયમમાં તમને f કક્ષક તમને જોવા મળશે। તો પૂછી બી શકાય કે એક્ટિનોઇડ શ્રેણીની અંદર જે 14 તત્વો છે, 14 તત્વોમાંથી કયા તત્વમાં એપ કક્ષક હોતી નથી, તો આવશે આન્સર થોડિયમ। હું વાત કરું છું માત્ર 14 તત્વો, તો જે એક્ટિનોઇડ શ્રેણી છે એ એક્ટિનોઇડ શ્રેણીની અંદર એક્ટિનિયમ આવતું નથી, પણ એના ગુણધર્મ આ લોકો જેવા છે માટેનો અભ્યાસ કરીએ છીએ। તો માટે એક્ટિનિયમ શ્રેણીમાં જે થોડિયમ છે, થોડિયમની અંદર એપ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોતા નથી। ક્લિયર છે? ચાલો હવે 5F પેટા કક્ષકની વાત કરીએ તો 5F પેટા કક્ષકમાં કોની સ્થાયીત્વતા વધારે, તો જેની પાસે F0 ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે, F0, F7, F14 જેવી ઇલેક્ટ્રોનની રચના કેવી હોય છે, સ્થાયીત્વતા ધરાવતી હોય છે। તો તમે ચેક કરશો AM 5F7 કેવી હોય છે, સ્થાયી હોય છે। ત્યાર પછી તમે ચેક કરો CM 5F7, એ પણ કેવી હોય છે, સ્થાયી હોય છે। ક્લિયર છે? ત્યાર પછી 5F કક્ષકો 4F કક્ષકો સાથે તરંગ વિધેય, હવે વિચારીએ કે જે લેન્થેનોઇડ છે અને જે એક્ટિનોઇડ છે આ બંનેમાંથી કોણ મજબૂત બંધ બનાવી શકે, તો 4F અને 5F ની જો આપણે કમ્પેરિઝન કરીએ તો 4F કક્ષક કેવી છે, કેન્દ્રની નજીક છે, જ્યારે 5F કક્ષક કેન્દ્રથી દૂર આવશે। તો એટલે કે એવું આપણે કહી શકીએ જે 4F કક્ષક છે એ 4F કક્ષક ક્યાં આવેલી હોય છે, અંદરના ભાગ તરફ આવેલી હોય છે, તરંગ વિધેયના અંદરના ભાગમાં હોય છે, જ્યારે 5F કક્ષક બહાર તરફ હોય છે। તો 5F કક્ષક બહાર હોવાને લીધે તે અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી, માટે આપણે જો કમ્પેરિઝન કરીએ બે કક્ષકો 4F એટલે કે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડનું જો આપણે કમ્પેરિઝન કરીએ, આ કેન્દ્રની નજીક હોય છે, આ દૂર હોય છે, કેન્દ્રની નજીક હોવાને લીધે ના કેન્દ્રથી દૂર હોવાને લીધે આના જે ઇલેક્ટ્રોન છે ઇઝીલી શું કરશે, બંધ બનાવવામાં ભાગ લઈ શકે છે। આ લોકો શું કરશે, ઇઝીલી બંધ બનાવી શકે છે કમ્પેરિઝન ટુ 4F કક્ષક, કારણ કે 4F કક્ષક 5F કક્ષકની કમ્પેરિઝનમાં અંદરની તરફ હોયેલી છે, માટે એના ઇલેક્ટ્રોન પણ એવા મજબૂત રીતના આકર્ષાયેલા હોય છે।
તો આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન વિશે આટલી ઇન્ફોર્મેશન મેળવીશું. આપણે વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે લાસ્ટ વિડીયો આપણે બનાવીશું આ ચેપ્ટર ઉપર કે જેમાં આયનિક કદ, ઓક્સિડેશન અવસ્થા અને ડી અને એફ વિભાગના તત્વોની ઉપયોગીતા. જો તમે ડી વિભાગના તત્વોની ઉપયોગીતા આગળ આપણે જે ભણાવેલી છે અને સાથે સાથે જે લેન્થેનોઇડમાં જે ઉપયોગીતા જોઈને આવ્યા એ બંનેનું મર્જ કરીને બી તમે લખી દેશો તો પણ તમારી ઉપયોગીતા બની જશે. તો એ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.